અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે હિલેરીએ સિવા એસબ્લ્યુ એ ના સ્થાપક સ્વર્ગીય ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમણે ઓગણીસો પંચાણું અમદાવાદની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન હિલેરી ક્લિન્ટનને પ્રેરણા આપી હતી તો યુએનએમ ફાઉન્ડેશન અને એએમસીએ સાથે મરીયન ઇલાબેનના માનમાં એક સ્મારક બનાવ્યું છે

આગામી પચાસ વર્ષ માટે વડના વૃક્ષનું આયોજન પણ કર્યું હતું તો હિલેરી ક્લિન્ટને તિલક ગાર્ડનની મુલાકાત દરમિયાન ઇલાબેનના આ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગાર્ડનને ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા આવેલું છે અને તેની જાળવણી કરવામાં આવી રહી છે એક સદીથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતો આ ગાર્ડન હેરિટેજ સિટીના આર્કિટેક્ચર અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં ઉમેરો કરે છે ચોત્રીસ હજાર યાર્ડમાં લોકમાન્ય તિલક ગાર્ડનનું સંપૂર્ણ નવનિર્માણ કરવામાં આવ્યું હતું તો વધુ લોકો પાર્કનો ઉપયોગ કરી શકે તે માટે બગીચાની જગ્યા મોટી કરવામાં આવી છે હવે અહીં તમામ ઉંમરના લોકો માટે જગ્યા છે જેમાં દરેક ઉંમરના બાળકો તેમજ પ્રથમ વખત અલગ અલગ વિકલાંગ બાળકો માટે પણ આધુનિક પ્લેઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પાર્કમાં મુલાકાતીઓના આરામ કરવા માટે એક બંધ વોલીબોલ પ્લેકોટ અને સિટી પ્લાઝાનો પણ સમાવેશ થાય છે તો વાત કરવામાં આવે કે આ ઉપરાંત તમામની સુવિધા માટે સ્વચ્છ શૌચાલય અને પીવાના પાણી જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે જળાશયને રીડેવલપ કરવામાં આવ્યા છે તો બધા જૂના વૃક્ષો જાળવવામાં આવી રહ્યા છે નવનિર્માણના ભાગરૂપે પાર્કમાં પાંચસોથી વધારે વૃક્ષો અને લગભગ ચાલીસ હજાર છોડનું વાવેતર કરવામાં આવ્યું યુએનએમ ફાઉન્ડેશનના મહેતા પરિવારે સુનિશ્ચિત કર્યું છે કે ઐતિહાસિક લોકમાન્ય તિલક ગાર્ડન પ્રકૃતિની શાંતિને આગળ લાવે છે અને ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે હિલેરી ક્લિન્ટને વધુમાં જણાવ્યું હતું કે સેવા આ ગ્રામીણ પહેલા ભાગ રૂપે હિલેરી ક્લિન્ટન સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પણ મુલાકાત લેવાના છે અને મીઠું પકવતા આગરીયાઓ સાથે પણ વાતચીત કરશે